नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ। दर्शक मित्रों, जे रीतना बजेट 2022-23 रजू करवामां आव्युं छे, हवे बजेटमां अनेक मोटी जाहेरातो करवामां आवी। विशेष एक मोटी जाहेरात जे नाणामंत्री निर्मला सीतारमण द्वारा करवामां आवी हती ते हती डिजिटल करंसीनी। एक बाजु क्रिप्टो करंसी पर 30% टेक्स करवामां आव्यो छे, साथे डिजिटल करंसीनी जे जाहेरात कराई छे के आरबीआई एटले के जे आपणी सेंट्रल बैंक छे, रिझर्व बैंक ऑफ इंडिया द्वारा पोतानी डिजिटल करंसी रजू करवामां आवशे। हवे डिजिटल करंसी जारे शब्द आवे त्यारे लोकोने अनेक असमंजस थई, लोको तेने क्रिप्टो करंसी साथे सरखावामां नु शुरू कर दीधुं, अनेक प्रश्नो लोकोना ज़हनमां शुरू थई गया। तो ते प्रश्नोनो उकेल लावो खूब ज जरूरी छे। हजी तो धीरे धीरे ते प्रोसेस थशे। जे रीतना जाहेरात करवामां आवी छे के नाणाकीय वर्ष 2022-23 शरूआतमां आरबीआई द्वारा जे डिजिटल करंसी छे तेने लॉन्च करवामां आवशे, जे प्रोसेस आखी रहेशे, केवी रीतना लोकोने आपवामां आवशे, सिस्टम शुं रहेशे ते हजी जे कॉमन मेन छे तमने नथी खबर, नथी ज जे जाणवानो प्रयास आपणे आजे आ आपणा शोमां करवाना छीए। जाणवानो प्रयास करीशुं, साथे तमाम जे प्रश्नो छे तेनो उत्तर लावीशुं। आपणी साथे कार्यक्रममां जोड़े गया छे मार्केट एक्सपर्ट रवि दियोरा अने चार्टर्ड अकाउंटंट राजेंद्र वर्मा, बंने મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત। રવિભાઈ, હવે સૌપ્રથમ તો ડિજિટલ કરન્સીની જ્યારે જાહેરાત કરવામાં આવી, લોકોને અનેક અસમંજસ હતી। ફર્સ્ટ ઓફ ઓલ, ક્રિપ્ટો કરન્સી સાથે લોકો તેને સરખાવા લાગતા હતા, પરંતુ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે, તફાવત છે, તફાવત શું છે જણાવશો। જે જરૂર છે, ક્રિપ્ટો કરન્સી જે છે એ જે બિટકોઈન ઇથેરિયમ જેવી લિસ્ટેડ છે, યુએસમાં લિસ્ટેડ છે, હાલાકી હજી આના ઉપર લગભગ બધા દેશો અસમંજસમાં છે કે એમને અપ્રોલ આપી કે ના આપી। तो ये क्रिप्टो त्यानी डिजिटल करंसी रूपे पण त्यां चाली रही छे। आजे आरबीआई द्वारा जे लॉन्च थवानी छे, जे फाइनांस मिनिस्टर एकल डिजिटल रूपी नी वात करी, ए अलग छे। ए एक आपणा जे ई लॉकर होय छे, जेम आपणामां बेंकमां लॉकर होय छे अने एमां आपणे अत्यारे फॉर एक्जाम्पल आपणी असेट्स राखता होय छे, ए रीते आ ई लॉकर हशे अने ई लॉकरमां आपणे आपणी जे करंसी छे, જેમ અત્યારે બેંકમાં આપણને દેખાય છે, બેલેન્સ દેખાય છે કે આપણે પૈસા દેખાય છે, કે કોઈ પણ તમે જો એમેઝોન છે, ગૂગલ છે, એની જે પે સિસ્ટમ છે એમાં જે તમારું અકાઉન્ટ છે અને જેમાં તમને મની શો થાય છે, એક ઈ રૂપી જ છે। પરંતુ અત્યાર સુધી આજે બધા અલગ અલગ પ્લેટફોર્મ્સ ઉપર આ ઈ પોતાની કરન્સી છે અને ઓફિશિયલી માર્કેટ નહોતું જોતું। આ માર્કેટ એવું જોતું હતું કે ધારો કે ગૂગલ ની છે કે એમેઝોન ની છે કે પેટીએમ છે, પોતાની એ લોકોની એક વેબસાઇટ અને પોર્ટલ છે। પરંતુ હવે જે આરબીઆઈ ફોર એક્ઝામ્પલ આમાં કાઉન્ટર પાર્ટી થાય અને આરબીઆઈ જો ડિજિટલ કરન્સી રૂપી ઈ રૂપી લોન્ચ કરશે, તો આઈ થિંક આ એક ઘણું મોટું પ્લેટફોર્મ સાબિત થશે, જે ગવર્મેન્ટની ડિજિટલ થવા માટેની અને ડિજિટલ ભારત બનાવવા માટેની જે સ્વપ્ન છે એમાં કંઈક સાકાર થશે। અત્યાર સુધી જે આગળના 5 વર્ષ ને અત્યારના વર્ષોમાં પ્રોબ્લેમ એ મીન્સ કે જે સારું એ થયું છે, જે ગયો પ્રોબ્લેમ હતો એ ઇન્ટરનેટનો વ્યાપ હતો। પેલા જોઈએ તો આટલું બધું ઇન્ટરનેટનો 5 થી 6 વર્ષ પહેલા વ્યાપ નહોતો, એના હિસાબે ગવર્મેન્ટ માટે ઇમ્પોસિબલ હતું કે ભારત જેવા રૂરલ અને ગ્રામીણ વધારે ફોકસ ધરાવતા કે જ્યાં એજ્યુકેશન અને અવેરનેસ નો જે પ્રોબ્લેમ છે એવા કન્ટ્રીમાં ગવર્મેન્ટ છે એ ઈ રૂપી લોન્ચ કરે। પરંતુ હવે ઘણા એવા પ્લેટફોર્મ્સ બની ગયા છે, ગવર્મેન્ટ પણ ઘણી ટ્રાય કરશે, તો મારા હિસાબે ઈ રૂપી અલગ છે। કાલે એ પણ જે તમે રાઇટલી પોઈન્ટ ઓફ કર્યું કે જે ગવર્મેન્ટે ડિજિટલ અસેટ કીધી અને પેલા રૂપીની પણ ઈ રૂપીની પણ જાહેરાત કરી, તો ઘણામાં એવું પણ ઇન્ટરપ્રિટેશન થયું કે આ રૂપિયા ઉપર 30% ટેક્સ નાખી દેવાશે। તો આવું કઈ નથી, જે પણ હજી ગવર્મેન્ટે એ પણ ક્લેરિફાય નથી કર્યું કે જે ક્રિપ્ટો કરન્સી ઉપર નાખવાનું છે કે નથી નાખવાનું। કારણ કે કાલે જે ફાઇનાન્સ મિનિસ્ટરની 2 પ્રેસ કોન્ફરન્સ હતી, બંને પ્રેસ કોન્ફરન્સમાં વિરોધાભાસ હતો। પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે ક્રિપ્ટોનો વર્ડનો યુઝ નથી કરો। સેકન્ડ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવામાં આવ્યું કે એ લોકો કમાય છે તો એના ઉપર કેમ ટેક્સ ના લાગે। તો આઈ થિંક આ બંને વિરોધાભાસી છે, આના ઉપર ક્લેરિફિકેશન હજી રિક્વાયર છે। બિલકુલથી, એક બાજુ ક્લેરિફિકેશન તો રિક્વાયર્ડ છે જ। રાજેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ, હવે આ જે ડિજિટલ કરન્સી છે, ડિજિટલ રૂપી છે, તે છે શું એક્ચ્યુઅલી? યસ, નમસ્તે કશિશ મેડમ। યે બેસિકલી જો ડિજિટલ કરન્સી હૈ, અભી આપ દેખો કે હમને બહોત લંબી યાત્રા તય કી હૈ। હમને બહોત સારે, જબ હમ રૂપે નોટ પે કામ કર રહે થે, ઉસકે બાદ મેં हम प्लास्टिक मनी के ऊपर आए, और प्लास्टिक मनी के बाद में हम लोग आप देखें तो अभी यूपीआई के थ्रू हम बहुत सारा पेमेंट कर रहे हैं। तो ये एक डिजिटल पेमेंट का तो हमने शुरुआत कर दी है।
आप देखिए कोरोना काल में हमने बहुत सारा पेमेंट, इंडिया वाज ऑन द टॉप कि हम डिजिटली पेमेंट कर रहे थे। अभी ये एक नई नए एरा में हम प्रवेश कर रहे हैं जहाँ पे हम हमारे रुपी जो फिजिकल रुपी है उसकी बजाय हम ब्लॉकचेन टेक्नोलॉजी के ऊपर हमारी करेंसी आरबीआई बनाने जा रही है और उस करेंसी के थ्रू भी हम बहुत सारा लेन देन कर सकते हैं। क्योंकि ये ब्लॉकचेन टेक्नोलॉजी पे आधारित होगी इसलिए इसमें बहुत फास्ट काम होगा, बहुत तेजी से काम होगा, बहुत सिक्योर्ड मनी है ये और गवर्नमेंट की बहुत बड़ी प्लानिंग है इसमें। आप आने वाले टाइम में जो नोट प्रिंटिंग वगैरह का खर्चा है वो सारा खर्चा कम हो जाएगा और प्रॉपर कंट्रोल रख के हम लेन देन के रूप में और आरबीआई जो बात कर रही है उसको अगर ये लॉन्च करती है तो लेन देन का हमारा सबसे बड़ा फास्ट माध्यम बन सकता है। तो ये गवर्नमेंट का जो कदम है वो बहुत ही सोच समझ के और बहुत समय के साथ में कदम मिला के चलने वाला कदम है। तो हम सबके लिए बड़ी अच्छी बात है कि हम दुनिया के साथ साथ चल रहे हैं और नई चीज में शुरुआत कर रहे हैं और अपनी करेंसी को भी और डिजिटल करेंसी के रूप में। जहां तक बात आती है ये मार्केट में और बहुत सारे कॉइन्स वगैरह चल रहे हैं, ये डिजिटल करेंसी नहीं बल्कि गवर्नमेंट ने बहुत साफ किया है दे आर द डिजिटल असेट, दूसरी असेट की तरह दे आर डिजिटल असेट, उनको करेंसी हम ना बोले। करेंसी तो वो जो आरबीआई लॉन्च करेगी, दैट विल बी द करेंसी फॉर अस, हमारे लिए वो करेंसी है। तो गवर्नमेंट का ये प्लानिंग है कि 2022-23 में करेंगे तो ये बहुत स्वागत योग्य कदम है और हम आशा करते हैं जल्दी ऐसा हो जाएगा। यस मैडम जी। रवि भाई एक बाजू जे बे शब्द जे अलग पड़ी रहा है डिजिटल रूपी अने डिजिटल एसेट जे आपणे क्रिप्टोकरंसी ने मानीए छे, हवे जारे डिजिटल करंसी नी जाहेरात करवामां आवी लोकोने एवुं लाग्युं के हवे आरबीआई नी करंसी जे छे तेमां लोको इन्वेस्ट करी शकशे ने क्रिप्टोकरंसी मां जे रीतना रिटर्न मळ्यो छे तेवी रीतना मेळवी शकशे, हवे आ कन्फ्यूजन सोल्व करवुं खूब जरूरी छे। એનએફટી છે અને ક્રિપ્ટો આ બંને ડિજિટલ એસેટ છે જે રિસેન્ટલી બંને પ્લેટફોર્મનું ઘણું ચલન ભારતમાં નહીં પરંતુ પૂરા વિશ્વમાં છે, તો આ એક ડિજિટલ એસેટ ગણી શકાય। જે પણ રૂપી લોન્ચ થવાનું છે આરબીઆઈ દ્વારા એ કોઈ અસેટ નથી। હવે રિટર્ન ક્યાંથી મળે ધ્યાન રાખવું જોઈએ, તમે ક્યારે કોઈ અસેટમાં ઇન્વેસ્ટ કરો છો લાઈક તમે રિયલ એસ્ટેટ લો છો, ઇક્વિટીઝ લો છો કે સોનું લો છો, ગમે મેટલ્સ લો છો, તો તમને ત્યાં એ અસેટ છે, આ અસેટ ઉપર તમને રિટર્ન મળે। પરંતુ જે આરબીઆઈ લોન્ચ કરવાની છે એમાં કોઈ રિટર્ન નહીં હોય, એમાં જે તમે અત્યારે વેપાર કરો છો, જે તમે નોટ આપો છો, સિક્કા આપો છો, એની જગ્યાએ તમે હવે ઈ ટ્રાન્સફર કરશો તમારા પૈસા, મીન્સ તમારા ખાતામાંથી બીજાના ખાતામાં કે તમારા પાસેથી બીજાના પાસે। તો આના ઉપર આ ઘણી મોટી બ્લેક બ્લોકચેન છે અને આપણું ભારત છે એની કંપનીઓ વર્લ્ડ માટે પણ આ સિસ્ટમ બનાવી રહી છે, મીન્સ કે આપણી જે મોટી કંપનીઓ ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ જેવી ઘણી મોટી કંપનીઓ છે જે વર્લ્ડની ટોપ 10 આઈટી કંપનીઓમાં આવે છે અને એ લોકો સક્ષમ છે આ ટેકનોલોજી બનાવવા માટે। કન્ફ્યુઝન અત્યારે ખાલી કારણ કે આમાં બજેટની સ્પીચ 1.5 કલાકની હોય છે અને એમાં ઘણા બધા સેક્ટર, ઘણા બધા કન્સર્ન્સ અને ઘણું બધું આવરી લેવાનું હોય છે, તો ધીમે ધીમે આના ઉપર ક્લેરિફિકેશન આવશે। પરંતુ આ ઇસ્યુ અત્યારે તમે ગૂગલમાં નાખશો તો પહેલો ઇસ્યુ આવશે કે ગવર્મેન્ટ અને માર્કેટ આના ઉપર કન્ફ્યુઝ છે, તો ગવર્મેન્ટ જલ્દીથી આના ઉપર ક્લેરિફિકેશન આપવું જરૂરી છે। કારણ કે જો જલ્દીથી આ ક્લેરિફિકેશન આપવામાં ના આવે તો આના ઉપર મોટી કન્ફ્યુઝન ઉભી થઈ શકે છે। સાથે આના પર હજી વધુ ચર્ચા કરીશું, એ પહેલા રાજેન્દ્રભાઈ આપને પૂછી લઉં કે જે રીતના હવે ડિજિટલ કરન્સી લોન્ચ થશે એનાથી સૌથી મોટો એક તો ફાયદો થશે કે જે પ્રિન્ટિંગનો ખર્ચ હશે તે નહીં થાય, પ્લસ તે ઓછો થશે, પ્લસ જે બ્લેક મની છે તેમાં ઘટાડો થઈ શકશે, કારણ કે આ જે ડિજિટલ કરન્સી છે તેમાં સરકારની હર હંમેશ નજર રહેશે, 24/7 નજર રહેશે અને તે રૂપી ક્યાં જાય છે, કેવી રીતના તેની લેવડ દેવડ થાય છે તેના પર સરકાર ટ્રેક રાખી શકશે, શું કહેશો? હા બિલકુલ, कैसे जिस तरह से आपने बताया कि सबसे बड़ा फायदा तो क्या है, गवर्नमेंट का एक बहुत बड़ा काम है कि जब भी प्रिंटिंग प्रेस वगैरह में नोट प्रिंट होते हैं उसको बैंकों में पहुंचाना करना ये बहुत बड़ा काम है और सुरक्षा बहुत लगातार सिक्योरिटी रखनी पड़ती है, बीच में कहीं कुछ डिस्टर्बेंस ना हो जाए। तो जो ही ये डिजिटल करेंसी लॉन्च होगी तो ये सारी चीजें सॉल्व हो जाएगी, गवर्नमेंट इसको डिजिटली मैनेज कर पाएगी और निश्चित रूप से ये हमारे लेन देन को बहुत फास्ट कर देगी, हमारा व्यापार बहुत तेजी से आगे बढ़ेगा और उसको ध्यान में रखते हुए बहुत सारे फायदे इसमें हैं। गवर्नमेंट क्योंकि इसके ऊपर पूरा कंट्रोल कर सकती है, आपने बिल्कुल सही कहा कि जहां तक ब्लैक मनी का सवाल है वो डेवलप होने के चांसेस नहीं है, क्योंकि सब चीजें जब डिजिटली है पूरा कंट्रोल है गवर्नमेंट का,
दूसरा बहुत सारी तरह की टेरर फंडिंग वगैरह बहुत सारी चीजें होती है, जो कि जब फिजिकल नोट है उसमें तो पॉसिबल था कि किसी को पता भी नहीं चले, ट्रक भर के इधर के उधर हो जाते थे। लेकिन अभी चूंकि ये सब डिजिटल प्लेटफॉर्म पे होगा तो गवर्नमेंट का फुल कंट्रोल रहेगा और गवर्नमेंट कंट्रोलिंग पोजिशन में है, तो ये बहुत सारी चीजें कंट्रोल की जा सकती है। ये सब फायदा हमें मिलने वाला है, और चूंकि पूरा वर्ल्ड इसके ऊपर काम कर रहा है, तो अगर इंडिया अगर अपनी डिजिटल करेंसी लॉन्च करती है तो आई थिंक इंडिया में द फर्स्ट कंट्री जो अपनी करेंसी लेके आई। अभी तक क्या है कि बहुत सारी करेंसी है जिसके ऊपर हर एक देश कह रहा है कि इसको लीगल करे इलीगल करे, लेकिन गवर्नमेंट ने एक साथ दो काम कर दिए। कल की डेट में दो चीजें सबसे बड़ी हुई कशिश की, सबसे पहली बात कि गवर्नमेंट ने जो ही टैक्स अनाउंस किया क्रिप्टो असेट के बिजनेस के ऊपर, तो एक शब्द में उन्होंने बहुत सारी चीजें कर दी। इतने दिनों से बहुत सारा कंफ्यूजन चल रहा था कि ये बैन होगा, ये लीगल है इलीगल है, जो ही गवर्नमेंट ने कहा कि 30% टैक्स, तो एक शब्द में बहुत सारी चीजों का क्लेरिफिकेशन हो गया कि टैक्स का मतलब गवर्नमेंट कोई भी इलीगल चीज है उसके ऊपर टैक्स लगा नहीं सकती, टैक्स कंट्रोल नहीं करती, तो ये चीजें लीगल होगी। और दूसरी तरफ जो करेंसी लॉन्च करने की बात कही, ये भी अपने आप में बहुत बड़ा सराहनीय कदम हो गया कि गवर्नमेंट अपनी करेंसी लॉन्च करने जा रही है, वो करेंसी लीगल टेंडर कहलाएगी। और ये जो बाकी जितने भी क्रिप्टो करेंसी के नाम हम सुन रहे हैं ये सारे सारे क्रिप्टो असेट कहलाएंगे। ये है मैडम। ओके रवि भाई, एक बाजू आपने એસેટ અને મતલબ જે ક્રિપ્ટો કરન્સી છે અને એની ડિજિટલ કરન્સી છે તેની જોડે તો આપણે સરખામણી કરી તફાવત પણ જાણ્યો, હવે મુખ્ય વાત એ છે કે જ્યારે આ રૂપી છે, ડિજિટલ રૂપી છે, ત્યારે આપણે જ્યારે પેટીએમ હોય, ગૂગલ પે હોય કે જેમાં આપણે આપણું અકાઉન્ટ રાખતા હોઈએ છીએ, આપણા મની એમાં રાખતા હોઈએ છીએ, તેની જોડે જો સરખામણી કરવા જોઈએ આની, તો તેમાં શું તફાવત રહેશે? માત્ર એક તફાવત એ રહેશે કે ડિસ્કાઉન્ટ નહીં મળે, જે આપણને ત્યાં બીજા પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ ને જે સ્કીમો મળે છે, હા નહીં મળે। આ તમારો માત્ર આ એક મિકેનિઝમ જ રહેશે કે તમને એક ડિજિટલી તમે વેપાર કરી શકો ડિજિટલી, અને જેમ આગળ તમે વાત કરી રાઇટલી પોઈન્ટ આઉટ કરું કે બેઝિકલી ગવર્નમેન્ટને પોતાનો કંટ્રોલ જોઈએ છે, કારણ કે નોટબંધીમાં એવું હતું ગવર્નમેન્ટને કે આજે બધી નોટ ફરશે કે અત્યારે હવે જેવું જૂની નોટ અબોલિશ થશે તો ગવર્નમેન્ટ કદાચ પોતાનો કંટ્રોલ એસ્ટાબ્લિશ કરી શકશે, પરંતુ ફરીથી આ એક્ટિવિટીઝ ચાલુ થઈ ગઈ તો ગવર્નમેન્ટને એક જ ઉપાય છે, કારણ કે ચાઇના છે એ વર્લ્ડનું ફર્સ્ટ એવું કન્ટ્રી છે જેને ગયા વર્ષે કોવિડના નામે આ કરન્સી પોતાની યુઆન ડિજિટલી લોન્ચ કરી દીધો છે, અને ત્યાં એને પ્રતિસાદ સારો મળી પણ રહ્યો છે, કારણ કે આપણે પણ જે એક ભૂખંડના પાક રૂપે જોઈએ કે એનું આપણે નિયર બાય કન્ટ્રી છે કે વસ્તી પણ આપણે ચાઇનાની જેમ વધારે છે, અને આપણે કરન્સી પણ વધારે જોયું, કારણ કે જ્યાં વસ્તી વધારે હોય તો ત્યાં ચલણનો જે ઉપયોગ છે એ વધારે થાય, તો એનો ખર્ચો પણ ઘણો લાગે છે આપણને, તો આ ખર્ચો આપણને બાકાત મળશે। એક વસ્તુ ક્લિયર કરી દો, એક વસ્તુ જે તમે આગળ ચર્ચા કરી રહ્યા હતા એમાં એક વસ્તુ ક્લેરિફિકેશન એ જરૂરી છે કે ક્રિપ્ટો ગવર્નમેન્ટે કાલે કોઈ ક્વેશ્ચન આન્સરમાં ફાઇનાન્સ મિનિસ્ટરને પ્રેસ કોન્ફરન્સમાં પૂછ્યું હતું કોઈ કે આને તમે લીગલ ટેન્ડર કર્યું છે કે તમે એને ટેક્સ એનો વસૂલો છો, તો તમે લીગલ ટેન્ડર છે, તો એમને આના ઉપર ના પાડી હતી કે એ લોકો લીગલ ટેન્ડર નથી કરતા, શું કામ નથી કરતા, જેમ આપણે આગળના શોમાં પણ વાત કરી હતી કે ક્રિપ્ટો કરન્સીનો જે ટોટલ કેસ છે એ સુપ્રીમ કોર્ટમાં છે, સુપ્રીમ કોર્ટે આરબીઆઈ બેન લગાવી દીધો છે ક્રિપ્ટો પર, અને એના ઉપર અત્યારે સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે, એટલે સુપ્રીમ કોર્ટે આના ઉપર એક કમિટી ફોર્મ કરી છે, અને આ કમિટી જે ફોર્મ કરેલી છે આના ઉપર રિસર્ચ કરી રહી છે, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં આવે ક્રિપ્ટો ઉપર ત્યાં સુધી ગવર્મેન્ટ હાથમાં કઈ નથી, ગવર્મેન્ટ આના ઉપર ડિસિઝન ના લઈ શકે, એના હિસાબે ગવર્મેન્ટે મને એવું લાગી રહ્યું છે ત્યાં સુધી કે ગવર્મેન્ટ અત્યારે એવું ટ્રાય કરવા માંગે છે કે ક્રિપ્ટો છે એના ઉપર, કારણ કે ઘણા જે ભાવ વધ્યા છે તો ઘણા લોકો આના ઉપર નાણાં કમાયા છે અને આનું સેટઅપ પણ નથી મળવાનું, તો ગવર્મેન્ટને એવું છે કે જે લોકો કમાય છે, જે લોકો સારી આવક કરે છે, હવે આજે ફોર એક્ઝામ્પલ હું ઇક્વિટીમાં રોકાણ કરું છું કે હું કોમોડિટીમાં રોકાણ કરું છું, તો મારે ઇન્કમ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના દાયરામાં આવે છે, હું રિયલ એસ્ટેટ કે લેન્ડમાં પણ કરું છું તો પણ મારી ઇન્કમ છે એ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના દાયરામાં આવે છે, તો આ એક એવું પ્લેટફોર્મ છે જેને હજી કોઈ માન્યતા અપાઈ નથી, અને એ પ્લેટફોર્મ પર લોકો પૈસા બનાવી રહ્યા છે, તો ગવર્મેન્ટને અત્યારે ફાઇનાન્સની જરૂર છે, તો ગવર્મેન્ટ ગમે ત્યાંથી એવું ટ્રાય કરી રહી છે કે જેટલું બને એટલું ફાઇનાન્સ ગવર્મેન્ટ સાઈડ આવે, તો આઈ થિંક કદાચ આને ટેક્સેશન લાગવામાં ગવર્મેન્ટને એવું હશે કે બીજા અસેટ ડિસ્કરેજ ના થાય, એના હિસાબે કદાચ શોર્ટ ટર્મ માટે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ ડિસિઝન નથી આપતી ત્યાં સુધી આને ઉપર ગવર્મેન્ટ ટેક્સ લાગે અને આને ઉપર બીજા અસેટ ક્લાસની અસર ના થાય।
ઓકે, એટલે હાલ તો હાલ પૂરતું તો ક્રિપ્ટો કરન્સી તો હજી લીગલ તેને નથી જ આપ્યું. સાથે આપણે ડિજિટલ કરન્સી પર આવીએ. રાજેન્દ્રભાઈ, એક બાજુ જ્યારે આપણે જોયું છે કે એના બે પ્રકાર છે, જે અત્યાર સુધી જે ઇન્ફોર્મેશન બહાર પાડવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે બે પ્રકારની ડિજિટલ કરન્સી હશે, રિટેલ અને હોલસેલ. આ અંગે શું વિગતો છે, કોણ કઈ યુઝ કરી શકશે? नहीं, आप क्या कह रहे हैं, दो प्रकार की करेंसी है क्या? हाँ, क्या बताया आपने? रिटेल एंड होलसेल, डिजिटल करेंसी के टू टाइप्स है. हाँ, या यस, इसमें एक्चुअली तो क्या है कि अभी जो जितनी तरह की क्रिप्टो करेंसी मार्केट में है, ये अलग अलग प्लेटफॉर्म पे बनी हुई क्रिप्टो करेंसी है. नॉर्मली हम बिटकॉइन के नाम से ज्यादा इसको जानते हैं, लेकिन आज की तारीख में आप अगर कॉइन मार्केट कैप साइट पे जाएं तो वहां पे 17,000 से ज्यादा कॉइन्स और टोकन्स अवेलेबल हैं. उनमें से बहुत सारे बिल्कुल मतलब बहुत सारी कंट्रीज में काम में आ रहे हैं और एस्टेब्लिश्ड कॉइन हैं जिनके ऊपर हम काम कर सकते हैं और उनके ऊपर वॉलेटिलिटी बहुत कम है, जबकि काफी कॉइन्स हैं उसके ऊपर बहुत ज्यादा वॉलेटिलिटी है. तो अभी जहां तक हम इसको समझते हैं, गवर्नमेंट ने अभी जो बजट के अंदर और सेक्शन 115 BBH एंड BBI इंसर्ट करके एक चीज हमें बताई कि भाई ये एक सेक्शन है जिस सेक्शन के तहत क्रिप्टो करेंसी ट्रेडिंग के ऊपर और हम टैक्स लगाएंगे. अब टैक्स का परसेंटेज 30% है, दैट इज वन पार्ट. लेकिन दूसरा पार्ट ये है कि ये करते ही ये हो गया कि यस वी कैन डू द वर्क. अब रिटेल और आपने बताया उसके अंदर एक्चुअली क्या है कि इसको जो ट्रेडिंग के रूप में काम ले रहे हैं, अभी तक इंडिया के अंदर जो जहां तक बात है कि इसको लेन देन के करेंसी के रूप में अभी भी काम में नहीं ले रहे, तो इसको बहुत अंदर से गहराई से समझने की जरूरत है. अभी आज हम किसी भी चीज के लेन देन में जो भी क्रिप्टो कॉइन्स अभी अवेलेबल है उनको हम काम में नहीं ले सकते. हालांकि अभी थोड़े दिनों पहले एक न्यूज आई थी कि बेंगलोर में एक रेस्टोरेंट है, उस रेस्टोरेंट ने और इसको क्रिप्टो के अंदर क्रिप्टो करेंसी में बिटकॉइन के अंदर पेमेंट लेना शुरू किया था. ऐसे बार बार कई जगह मैसेज आता है. क्रिप्टो तो ठीक है, चलो, वी आर टॉकिंग अबाउट डिजिटल करेंसी जो आरबीआई लॉन्च करेगी, उसके दो टाइप्स है, होलसेल एंड रिटेल, उसके ऊपर वी नीड टू टॉक. उसके ऊपर अभी मैडम काफी क्लेरिफिकेशन आना बाकी है. जो गवर्नमेंट ऑफ अभी कल कल जैसे मैसेज उन्होंने दिया है तो उसके ऊपर तो अभी बहुत सारा क्लेरिफिकेशन आना बाकी है. आरबीआई उसके ऊपर काम कर रही है और लेट द थिंग्स क्लियर. अभी क्योंकि वो जब मार्केट में आएगी और हम लोग किस तरह से उसको काम में ले पाएंगे, गवर्नमेंट के कितने रूल्स रेगुलेशंस आएंगे और उसके और किस तरह से उसके बारे में, तो वो क्लेरिफिकेशन अभी बहुत कुछ आना बाकी है. अभी एक मोटा मोटा क्लेरिफिकेशन आया है कि आरबीआई लॉन्च करेगी, तो लॉन्च करेगी तो लॉन्च करने के साथ साथ में बहुत सारे रूल्स आएंगे और उन रूल्स को हमें स्टडी करना है. क्योंकि ये 2022-23 में लॉन्च होगा तो अभी ये प्रोसेस शुरू हुआ है. लेट द थिंग्स कम, तो वो हमारे लिए ज्यादा ज्यादा जानकारी हम उसके बाद में आएगी. अभी बहुत सारी जानकारी अवेलेबल नहीं है इसके बारे में. तो केवल यही है कि भाई शुरू करने वाली है आरबीआई, बहुत अच्छी बात है. રિટેલ અને હોલસેલનો જો તફાવત છે, એક બાજુ જે કહેવામાં આવ્યું છે કે જે રિટેલ જે ડિજિટલ કરન્સી હશે તે નોર્મલ જે કોમન મેન પ્લસ જે વેપારીઓ છે તે યુઝ કરી શકશે, સાથે જે નાણાકીય સંસ્થાઓ છે તે હોલસેલ કરી શકશે. એટલે આનું જો થોડું આપણે વિશ્લેષણ કરવું હોય તો કેવી રીતના થાય? જરૂરથી અત્યારે ખાલી તમે રેપો રિવર્સ રેપો રેટ જેને ખ્યાલ હોય એને આ હોલસેલ રિટેલનો થોડો ખાતર છે, ક્લિયર થાય. રેપો રેટ શું છે કે આજે રેપો અને રિવર્સ રેપો રેટ એ બેંક અને આરબીઆઈ અને બેંક અને આરબીઆઈ વચ્ચેનું એક સીધો કોરિલેશન બતાવે છે કે જયારે આરબીઆઈ ને બેંકો પાછા પૈસા આપે તો શું રેટ થી આપશે અને આરબીઆઈ શું રેટ ચૂકવશે અને પોતાના મની. તો આ જ એક છે. અને સેકન્ડ જે પાસું છે ગવર્નમેન્ટ ટુ આરબીઆઈ, આરબીઆઈ ટુ ગવર્નમેન્ટ. હવે હોલસેલ કરન્સી શું છે, જે આરબીઆઈ અને બેંકો વચ્ચે, મને અત્યારે જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી આરબીઆઈ અને બેંકો વચ્ચે, આરબીઆઈ અને ગવર્મેન્ટ વચ્ચે જે ડિજિટલી ટ્રાન્ઝેક્શન થશે. અત્યારે ફોર એક્ઝામ્પલ કરન્સી જયારે છાપે છે કોણ, ગવર્મેન્ટ અને આરબીઆઈ, અને એ આવે છે બેંકો પાસે અને બેંકો પાસેથી જાય છે એના એકચ્યુઅલ કન્ઝ્યુમર, એટલે કે આપણે રિટેલ લોકો પાસે. તો આ બે પાર્ટ છે. પહેલો પાર્ટ જે છે એ સ્વિચ થશે આરબીઆઈ થી બેંકોમાં, અને આ હોલસેલ પાર્ટ છે જેના ટાઈટ રેગ્યુલેશન છે. કારણ કે આ જેટલો પાર્ટ સ્ટ્રોંગ રહેશે ને એટલો પાર્ટ નીચેનો એટલો જ મજબૂત રહેશે. કારણ કે આ પાર્ટ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, જે હોલસેલ નો પાર્ટ છે એ આરબીઆઈ ટુ બેંક છે, અને જે રિટેલ નો પાર્ટ છે મીન્સ કે બેંક ટુ કન્ઝ્યુમર છે. તો આ બંને પાર્ટ છે એમાં કાફી એવું છે. અને સેકન્ડ કે આ બંને અલગ બ્લોક ચેન શું કામ બનાવવાની છે,
કારણ કે આરબીઆઈ થી જે બેંકો વચ્ચે જે પૈસા જવાના છે એમાં ફ્રોડ અને એમાં વચ્ચે મીન્સ કે કઈ, કારણ કે આ ડિજિટલી છે, બધું વસ્તુ ઓનલાઈન થવાની છે, તો આઈ થિંક એમાં ઘણીવાર સિક્યોરિટી ના પણ થ્રેટ રહેતા હોય છે. તો આઈ થિંક એના હિસાબે ગવર્મેન્ટે આને બે પાર્ટમાં કરી દીધી હશે. એક પાર્ટ છે જે બેંકો થી એ છે જેનું રેગ્યુલેશન અને સિક્યુરિટી એટલી રિક્વાયર નથી. ફોર એક્ઝામ્પલ આ બેંક છે, એસબીઆઈ બેંક છે, અને જયારે આરબીઆઈ પોતાના મની ટ્રાન્સફર કરશે ડિજિટલી ત્યારે એને એટલી રિક્વાયરમેન્ટ નહીં હોય કે એસબીઆઈ આરબીઆઈ ને ટ્રાન્સફર કરશે તો એને એટલી સિક્યુરિટીની થ્રેટ નહીં હોય જેટલી સિક્યુરિટીની થ્રેટ કન્ઝ્યુમર ને હશે જે બેંકો થી કન્ઝ્યુમર પાસે જવાના છે ઈ મની. તો આ એક બે પાર્ટ છે જેના હિસાબે તમને ક્લિયર થઈ જશે કે હોલસેલ પાર્ટ છે એ ટ્રાન્ઝેક્શન છે બિટવીન ધ બેંક્સ એન્ડ આરબીઆઈ, બેંક્સ એન્ડ આરબીઆઈ એન્ડ ગવર્મેન્ટ, અને જે રિટેલ પાર્ટ છે બેંક ટુ કન્ઝ્યુમર નો પાર્ટ છે. ઓકે, બિલકુલ. રાજેન્દ્રભાઈ, હવે જે રીતના આજે ડિજિટલ કરન્સી લોન્ચ થશે તેમાં ગવર્મેન્ટનો ફૂલ્લી કંટ્રોલ રહેશે. હવે ગવર્મેન્ટનો જ્યારે ફૂલ્લી કંટ્રોલ રહેશે ત્યારે કયા કયા ફાયદાઓ થઈ શકે આપણી ઇન્ડિયન ઇકોનોમીને? इंडियन इकोनॉमी का जहाँ तक सवाल है, इसमें बहुत सारे फायदे हैं गवर्नमेंट को. जैसे मैंने शुरू में अपन ने डिस्कस किया, एक तो गवर्नमेंट जिस हिसाब से जितनी रिक्वायरमेंट है उस हिसाब से बड़ी फास्ट ये डेवलप करवा सकती है. जैसे माइनिंग का जो तरीका है तो गवर्नमेंट काफी कुछ साइंटिस्ट और हायर कर रही है तो उनके थोड़ा ये कर सकती है, तो जो प्रिंटिंग का वगैरह का वो खर्चा सारा बचेगा. दूसरा, आप देखिए कि हर एक करेंसी के पीछे जब भी आरबीआई लॉन्च करती है तो उसके पीछे बहुत सारा रिजर्व वगैरह रखना पड़ता है, तो गवर्नमेंट उसमें भी एक सुधार कर सकते हैं क्योंकि डिजिटल करेंसी है, इसलिए गोल्ड वगैरह जिस तरह का प्लानिंग कर सकती है तो वो एक बहुत अच्छी बात है. तीसरा, ये करेंसी जब फिजिकल करेंसी है उसको मूवमेंट करना भारी काम है और उसकी सुरक्षा एक भारी काम है, हर एक बैंकों तक पहुंचाना ये सब बहुत बड़ा एक बहुत बड़ा तंत्र की जरूरत है जिसके थ्रू ये हो सकता है, तो गवर्नमेंट इसको कंट्रोल करेगी. जब गवर्नमेंट का इकोनॉमी को संभालने के लिए सबसे बड़ी बात यह है कि जब अगर ये डिजिटल करेंसी है जिसके ऊपर कंट्रोल है, जहाँ ब्लैक मनी डेवलप नहीं हो सकता, तो वो इकोनॉमी के लिए एक वरदान है क्योंकि इकोनॉमी में जहाँ पे व्हाइट और ब्लैक का चक्कर पड़ता है वहाँ गवर्नमेंट को टैक्सेशन पार्ट बिल्कुल नेग्लिजिबल हो जाता है, लोग ब्लैक में काम करने लगते हैं. लेकिन अगर आप डिजिटली काम करोगे तो गवर्नमेंट का कंट्रोल होने की वजह से और आपको जो टैक्स बनता है वो आपको टैक्स देना ही पड़ेगा, और गवर्नमेंट भी ये चाह रही है कि आप कमाइए लेकिन आप गवर्नमेंट को टैक्स दीजिए, तो डिजिटल मनी के थ्रू हम काम करके हम बहुत सारी चीजों को हाइड नहीं कर पाएंगे, तो ये गवर्नमेंट के लिए और हमारी इकोनॉमी के लिए बहुत बड़ा वरदान साबित होने वाला है. और गवर्नमेंट ने बहुत अच्छा, ऐसा अगर पूरी तरह हो जाएगा तो निश्चित रूप से इकोनॉमी से ब्लैक मनी नाम की चीज खत्म होने की तरफ बढ़ेगी. બ્લેક મની તો એક બાજુ ખતમ થાય તેવી શક્યતાઓ છે. રવિભાઈ, હવે બીજી એક વાત કે જે રીતના કહેવામાં આવી રહ્યું છે કે ફિઝિકલ જે કરન્સી છે તેની સાથે પણ આપણે આને એક્સચેન્જ કરી શકીશું, સાથે આની વેલ્યુ કઈ નક્કી કરાશે, કઈ કઈ જગ્યાએ આપણે આને ઉપયોગ કરી શકીશું? બેઝિકલી ગવર્મેન્ટનો અત્યારે ફોકસ એ છે કે આ બંને પેરેલલ ચલાવે, કારણ કે અત્યારે જે રીતે આપણી અર્થવ્યવસ્થા છે, આપણી જે રીતે જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન છે, માત્ર ડિજિટલ કરન્સીથી ભારત ના ચાલી શકે. આજની 50 વર્ષ પછી પણ સરકાર 100% ઈ કરન્સી લોન્ચ ના કરી શકે. હવે આ લોન્ચ થશે અને વપરાશે કે અર્બન એરિયામાં વધારે આનો ઉપયોગ થશે, સાથે જે ગવર્મેન્ટ જે ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરવાની છે ખેડૂતોને, અને ખેડૂતો જો ફોર એક્ઝામ્પલ એમને આજે ખાતર લેવું છે કે ઓનલાઈન બધું, હવે કારણ કે ગવર્મેન્ટે યુપીઆઈ ની સિસ્ટમ બનાવી દીધી છે અને નોટબંધી પછી અને જે કોવિડ પછી જે ગવર્મેન્ટે આના ઉપર પ્રયાસ કર્યો છે જે ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરવાનો, એ ગવર્મેન્ટને ઘણો કામ આવશે. હાલાકે જે ભારતનું પોપ્યુલેશન છે અને આપણી જે જિયોગ્રાફિકલ સ્કેર્સિટી છે એ પ્રમાણે આઈ થિંક હજી જો જ્યારે શરૂઆત થશે ત્યારે માત્ર 10-15% લોકો જ આને વાપરી શકશે. તમે ગમે પરચેસ કરો, બુકિંગ કરો, ગમે ત્યાં તમે ભારતીય રૂપીને જે રીતે અત્યારે તમે ડિજિટલી બધું પરચેસ કરો છો ઓનલાઈન, એ બધામાં તમે ડિરેક્ટલી થ્રુ બેંક થ્રુ ડાયરેક્ટ તમારા અકાઉન્ટ એક્સેસ કરી અને તમે ત્યાં વાપરી શકો છો. હવે આમાં બેંકનો રોલ કેટલો છે ગવર્મેન્ટે નક્કી કરવાનું છે, કારણ કે આજે ફોર એક્ઝામ્પલ તમે કે હું કોઈ પરચેસ કરીએ છીએ ઓનલાઈન વસ્તુ તો આપણે ડિજિટલી જ કરીએ છીએ, એ ઈ રૂપી જ છે. આજે હું ફ્લિપકાર્ટ કે એમેઝોન માંથી કઈ લઉં છું તો હું ડિજિટલી ટ્રાન્સફર કરું છું, તો એ ડિજિટલ ટ્રાન્સફર જ છે કરન્સીનું. હવે આમાં ગવર્મેન્ટ ખુદ ઇન્ડિવિજ્યુઅલને પોતાના લોકર આપશે, ઇન્ડિવિજ્યુઅલને ડાયરેક્ટલી આરબીઆઈ ડીલ કરશે, વચ્ચે બેંકો રહેશે. આ બધું ઘણું બધું આના ઉપર ક્લેરિફિકેશન આવશે, જેમ આગળ રાજેન્દ્રજીએ કીધું આ ઘણું જરૂરી છે, કારણ કે જો ડાયરેક્ટલી આરબીઆઈ ટુ કસ્ટમર ડીલ કરશે તો ડેફિનેટલી આ
ભારત માટે અને વિશ્વને પણ જોવા જેવું એક ઘણું મોટું બોલ્ડ સ્ટેપ હશે. વચ્ચે જે બેંકોનું કમિશન આ તે બધું ચાલુ જશે તો મારા હિસાબે આ એક ઘણું ઇમ્પોર્ટન્ટ જોવાનું છે. પરંતુ હા, આ એક ડિજિટલ થવા તરફ અને આ જો આવશે તો ભારતને ઘણો મોટો પુશ મળશે. જેમ ચાઇનામાં પણ આનાથી ચાઇના ગવર્નમેન્ટ દર વર્ષે 20-25 હજાર કરોડ બચાવે છે પ્રિન્ટિંગના, તો આપણે આ જે પૈસા બચશે સારા કામમાં બીજા કામમાં વાપરી શકીશું. પરંતુ તમે જ્યાં પણ ચાહો ત્યાં ડિજિટલ કરન્સીનો એઝ અ પ્લેટફોર્મ યુઝ કરી શકશો. ખાસ વપરાશ ઉપર તો આપણે ચર્ચા કરી છે રાજેન્દ્રભાઈ. હવે જે રીતના જે રવિભાઈ દ્વારા પણ કહેવામાં આવ્યું, અત્યાર સુધી જે આપણી ચર્ચા થઈ છે તેનાથી લાગી રહ્યું છે, એક તો આ ડિજિટાઇઝેશન ડિજિટલ ઇન્ડિયાને વેગ આપશે, સેકન્ડ થિંગ એની પ્રોસેસ સ્લો રહેશે, ધીરે ધીરે લોકો આને યુઝ કરતા થશે, આને ટ્રસ્ટ કરતા થશે, સાથે રિસ્ક ફ્રી છે પ્લસ ગવર્મેન્ટ ફ્રેન્ડલી છે, આની આપણે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ગણી શકીએ ખરા? तो सबसे ये आता है कि ये पैरेलली चलेगी, एकदम से चेंज तो नहीं हो सकता क्योंकि रग रग में अपने नोट का बसा है. लेकिन आप देखिए कि पिछले 1.5-2 साल के अंदर जब ये कोरोना काल था और बहुत ज्यादा नोटों का फिजिकल करेंसी का मूवमेंट नहीं कर सकते थे, तो सभी लोग ये ऐसा सोच रहे थे कि हमारे भारत की जनता तो गाँव में रहती है और ये किस तरह से काम होगा. लेकिन आप देखिए कि इंडिया इज द टॉप, एशिया में सबसे टॉप पे है, हमने डिजिटल पेमेंट्स को एक्सेप्ट किया है. आज एक फल वाला सब्जी वाला भी है तो वो पेमेंट की जगह वो अपना क्यूआर कोड पेटीएम वगैरह के सामने कर देता है, आप पेमेंट कर दीजिए, तो आप किस तरह से एक्सेप्ट करने लगे हैं. दूसरा, इससे आप सुविधा देखो कि आप आज अपने ऑफिस में बैठे हैं, आपको रेलवे का टिकट बुक करना है, फ्लाइट का टिकट बुक करना है, पेमेंट करने के लिए कहीं जाना नहीं है, आप डिजिटली पेमेंट कर रहे हैं. तो हम जाने अनजाने डिजिटल चीजों को हमारे जीवन के अंदर पूरी तरह अपना चुके हैं, तो ये एक बहुत बड़ा फायदा है, फास्ट मूवमेंट है, हमारा टाइम बच रहा है ना. और दूसरा, आप पूछे इसके साथ साथ में मैं एक चीज और विजुलाइज कर रहा हूँ, वो मैं आपको बताना चाह रहा हूँ कि पिछली बार हमने जब चर्चा की थी और सब तरफ से आंकड़े आ रहे हैं कि 10.07 करोड़ क्रिप्टो होल्डर्स इंडिया के अंदर हैं, तो इसका मतलब इतनी बड़ी मात्रा में युवा लोग इस क्रिप्टो करेंसी को एक ऑप्शन के रूप में देख रहे हैं, जो बिजनेस करें, ट्रेडिंग करें और इससे पैसा कमाने का सोच रहे हैं. तो जो ही गवर्नमेंट ने इसको इनकम टैक्स की बात की, इसको टैक्स लगाने की बात की, तो एक बहुत बड़ा दरवाजा, बहुत बड़ा रास्ता खोल दिया कि आज जब हम बेरोजगारी वगैरह की बात कर रहे हैं तो अभी ये हो गया कि जितने भी युवक हैं, पढ़े लिखे लोग हैं, वो क्रिप्टो करेंसी के माध्यम से कुछ अपना बिजनेस क्रिप्टो करेंसी में, ट्रेडिंग क्रिप्टो करेंसी में, परचेज सेल जो भी है करके, और एक बहुत बड़ा माध्यम खुल गया. तो मैं कह रहा हूँ कि रोजगार को लेके एक गवर्नमेंट ने एक एक शब्द में, एक लाइन के अंदर इतना बड़े दरवाजे खोल दिए कि आज सभी लोग जो पढ़े लिखे लोग हैं, जो पढ़े जी नहीं, बिल्कुल गवर्नमेंट ने एक एक साइड तो हम कह सकते हैं कि बिल्कुल बहुत ही अच्छा किया राजेंद्र भाई, जैसे आपने कहा. दर्शक मित्रों, खास आपणे जे चर्चा करी छे हाल जे डिजिटल करंसी जे जाहेरात करवामां आवी हती बजेटमां, तेनी ते केवी रीतना रहेशे, केवी रीतना तेनो उपयोग थशे, ते एक्चुअली शू छे, केटलो तफावत छे, कोना जोड़े केवी रीते सरखामणी करीने आपणे तफावत काढ्यो छे, समग्र चर्चा करी हती. आशा छे घणा बधा आपना डाउट्स पण आनाथी सोल्व थई गया हशे, घणा बधा आपना प्रश्नोना उत्तर मळी गया हशे. रविभाई अने राजेंद्रभाई बंने कीमती समय फाळवीने कार्यक्रममां જોડાયા હતા, ખૂબ આભાર. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે, હોટ ટોપિકને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું ત્યાં સુધી. કશિશને આપશે રજા. નમસ્કાર.